ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી, જેને ધ્યાને લઈને શ્રમિકો માટે યુવિન કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ વગેરે બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા ઈ શ્રમ કાર્ડ દ્વારા તમામ માહિતી આપવામાં આવી રહી છે, જેમાં ઈ શ્રમ કાર્ડ એ ઘરની કામવાળી બહેનો, નોકર, પોતાની દુકાન તેમજ આજુબાજુની દુકાનોમાં કામ કરતા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ, સેલ્સ બોય, રિક્ષા ચાલક, લારીવાળાઓને આ કાર્ડને આધારે 2 લાખનો મફતમાં વીમો આપવામાં આવે છે. આ બાબતે પીએન માળીએ જણાવ્યું હતું કે સરકારની યોજનાથી કોઈ વંચિત ન રહી જાય અને સરકારને સરળતાથી ઈ શ્રમ કાર્ડ મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસા ખાતે યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે જિલ્લા કક્ષાએ અમે ડીસા તાલુકામાં ઈ શ્રમ કાર્ડનું કાર્યક્રમ રાખ્યો છે. 1000થી વધુ લોકો આજે કાર્ડનું વિતરણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં બધા લોકો અહીંયા આજે આવ્યા છે અને આ ઈ શ્રમ કાર્ડ ઘણા બધા લાભો, વીમા, અનાજ આખા ઇન્ડિયાભરમાં આ ઈ શ્રમ કાર્ડ ચાલશે અને રાશન કાર્ડથી લિંક થશે અને મોદી સાહેબની યોજના છે, જે નાના ગરીબ માણસો છે એમને આ ઈ શ્રમ કાર્ડની કે જાણ હજુ છે નહીં, એના માટે અમે અહીંયા બધું આયોજન કરી અને ગરીબો માણસો મોટા મોટો લાભ મળશે. વીમાથી માંડીને 2 લાખ સુધીનો વીમો પણ મળશે વિના મૂલ્યે. સરકારે આ કેન્દ્ર સરકારે એના માટે યોજના કરી છે, એના અનુસંધાનમાં અમે અહીંયા ડીસા ખાતે કેમ્પ રાખ્યો છે. સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા.